નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો અભ્યાસ છે ધોરણ 3 વિષય ગણિત ગમ્મત. વિદ્યાર્થી મિત્રો, ગણિતમાં આપણે પ્રકરણ 6માં ભાગ 1 અને 2 એમાં બાદબાકીના દાખલા અને સરવાળાના દાખલા શીખી ગયા, બરોબર? ત્યાર પછી આજે આપણે ભાગ 3માં આગળનો મહાવરો પાન નંબર 87 ઉપર જોઈશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અભ્યાસ માટે તૈયાર છો તો જુઓ મહાવરો, બરાબર? એમાં પહેલો દાખલો છે, ઇન્દુની પેન્સિલ 15 સેન્ટીમીટર લાંબી છે, જ્યોતિની પેન્સિલ 8 સેન્ટીમીટર લાંબી છે, કોની પેન્સિલ વધારે લાંબી છે, કેટલી વધારે લાંબી છે, બરાબર? તો આપણે ઇન્દુની પેન્સિલ અને જ્યોતિની પેન્સિલ બંનેની લંબાઈ આપી છે. હવે આ બંનેમાંથી કોની પેન્સિલની લંબાઈ વધારે છે તે જાણવા માટે આપણે શું કરીશું? બંનેની બાદબાકી, બરાબર? કોની વધારે લાંબી છે અને કેટલા સેન્ટીમીટર વધારે લાંબી છે એ જાણવા માટે આપણે બાદબાકી કરીશું. તો બાળમિત્રો, અહીંયા આગળ જુઓ, મેં અહીંયા આગળ ઇન્દુની પેન્સિલ 15 સેમી લાંબી છે અને જ્યોતિની 8 સેમી, તો એના માટે દાખલાની ગણતરી કરેલી છે. તો ચાલો આપણે દાખલાની ગણતરી કેવી રીતના કરી છે અને કેવી રીતના જવાબ મેળવ્યો છે તે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, 15 સેન્ટીમીટર જે મોટી રકમ છે એને આપણે પહેલાં લખીશું, ને આ વ્યવહારુ કોયડાના દાખલા છે એટલે પાછળ એની સામે વિગત લખવાની. એ 15 સેન્ટીમીટર લાંબી ઇન્દુની પેન્સિલ છે, ઓછા 8 સેન્ટીમીટર લાંબી જ્યોતિની પેન્સિલ છે, બરાબર? તો અહીંયા આગળ 15માંથી આપણે 8 બાદ કરવાના છે. તો પહેલાં એકમ અને દશક, એકમની નીચે એકમની, દશકની નીચે દશક, એ રીતની રકમ આપણે લખી દેવાની છે. તો 5માંથી 8 ના જાય તો શું કરવાનું? બાજુમાંથી દસકો લેવાનો. કોની પાસેથી? તો એક પાસેથી દસકો લઈએ તો એની ઉપર 1 લઈ લેતા 0 વધે છે, બરાબર? અને 5ના કેટલા થાય આપણે આગળ શીખી ગયા છીએ, 1 હોય તો 11, બરાબર? બાજુમાંથી દસકો લઈએ એટલે 10 આવે આપણી પાસે, એટલે આપણી પાસે જે રકમ હોય એની અંદર 10 ઉમેરતા 5 હોય તો 15, 4 હોય તો 14, એ રીતના રકમ બનશે. તો 15 આવ્યા, બરાબર? બાજુમાંથી 10 કોલ આવ્યા એટલે 5ના 15 થયા, અને 15માંથી આપણે 8 બાદ કરીએ તો કેટલા વધે છે? તો 7. તમારી પાસે 15 આંગળીઓ હોય એમાંથી તમારે 8 બાદ કરવાની છે. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 કાઢી નાખી. કેટલી બાકી રહેશે? તો 1, 2, 3, 4, 5, 6 અને 7, બરાબર? તો 7 સેન્ટીમીટર વધુ લાંબી છે. એટલે આપણે આ વેઢા ગણ્યા એના પરથી આપણને ખ્યાલ આવી ગયો હશે કે 15માંથી 8 બાદ કરતા 7 વધે છે, બરાબર? ચાલો એના પછીનો બીજા નંબરનો દાખલો છે કે તમારા પપ્પા અથવા મમ્મીને તમારે પૂછવાનું છે. તો શું પૂછવાનું છે? કે 1 કિલોગ્રામ મીઠાની કિંમત કેટલી હોય અને 1 કિલોગ્રામ ખાંડની કિંમત કેટલી હોય, બરાબર? તો અહીંયા આગળ આપણે 1 કિલોગ્રામ મીઠાની કિંમત 20 રૂપિયા મૂકી છે અને 1 કિલોગ્રામ ખાંડની કિંમત 40 રૂપિયા મૂકી છે, બરાબર? તો હવે કહેશે આ બંનેમાંથી શું વધારે મોંઘું છે, મીઠું કે ખાંડ? તો જેની કિંમત વધારે હોય તે મોંઘું છે. તો આમાં ખાંડની કિંમત 40 રૂપિયા છે 1 કિલોના, એટલે ખાંડની કિંમત વધુ હોવાથી ખાંડ મોંઘી છે. તો કેટલી મોંઘી છે, કેટલા રૂપિયા વધારે મોંઘી છે? તો આપણે મોટી રકમમાંથી નાની રકમ બાદ કરીશું એટલે કે 40 રૂપિયા ખાંડની કિંમતમાંથી 20 રૂપિયા મીઠાની કિંમત બાદ કરતાં કઈ રકમ કેટલી વધારે છે તે આપણને મળી જશે. તો ખાંડની કિંમત વધુ છે, બરાબર? પણ કેટલી વધારે છે? તો 40 ઓછા 20, 0માંથી 0 બાદ કરીએ તો 20, 4માંથી 2 બાદ કરીએ તો 2, તો 20 રૂપિયા ખાંડની કિંમત વધારે થશે.
અને નીચે તમારે લખવાનું માટે ખાંડની કિંમત રૂપિયા 20 વધારે છે, કોના કરતાં? મીઠાની કિંમત કરતાં, બરાબર? ચાલો એના પછી ત્રીજા નંબરનો દાખલો છે, અજયે 25 મિનિટમાં રોટલી બનાવી પછી તેણે 15 મિનિટમાં દાળ બનાવી, બંને વસ્તુને બનાવવા માટે તેણે કેટલો સમય લીધો? બરાબર, અજયે 25 મિનિટમાં રોટલી અને 15 મિનિટમાં દાળ, તો કુલ સમય શોધવાનો છે આપણે, બંને વસ્તુ બનાવવા માટે કેટલો સમય, કુલ કેટલો સમય, કુલ એવો શબ્દ આવે એટલે મેં તમને આગળ શીખવાડ્યું હતું, કુલ એવો શબ્દ આવે તો શું કરવાનું? સરવાળો કરવાનો, બરાબર? એટલે આપણે કોનો કોનો સરવાળો કરીશું? તો કે છે દાળ અને રોટલી બનાવવા માટે જે સમય લીધો હોય એ બંને સમયનો સરવાળો કરીશું. તો રોટલી બનાવવા માટે આપણે અહીંયા આગળ 25 મિનિટનો સમય લીધેલો છે, એટલે 25 મિનિટમાં રોટલી બનાવી વત્તા 15 મિનિટમાં દાળ બનાવી, બંનેનો સરવાળો કરીશું. તો 25 વત્તા 15, એકમ નીચે એકમ, એટલે કે 5 વત્તા 5 કેટલા થાય? 10. 10નું મીંડું વધી પડી 1, અને વધી ક્યાં મૂકવાની? બાજુની આ રકમ પર. તો 5ની બાજુમાં 2 છે એટલે 2ની ઉપર 1 વધી મૂકી. હવે આપણે વધી 2 અને 1 ત્રણેયનો સરવાળો કરતા કેટલા આવશે? 4 આવશે, બરાબર? એટલે કુલ કેટલી મિનિટ થઈ? 40 મિનિટ. તો અહીંયા સામે લખવાનું 40 મિનિટ બંને વસ્તુ બનાવવા માટે લીધેલો સમય, અને નીચે લખવાનું માટે અજયે બંને વસ્તુ બનાવવા માટે 40 મિનિટનો સમય લીધો, બરાબર બાળમિત્રો? ખબર પડી ગઈ વ્યવહારુ કોયડાના દાખલા? આ નાના નાના દાખલા ઉપરથી તમારે મોટા દાખલા પણ કોયડાના આવશે, એટલે થોડું ધ્યાન રાખવાનું નાના દાખલા શીખતી વખતે. ચાલો એના પછી ચોથા નંબરનો દાખલો છે, ચંચળ સ્કૂલ સ્વેટર વેચે છે. શું કરે છે? સ્કૂલના જે સ્વેટર આવે સ્કૂલ ડ્રેસ તરીકે એ વેચે છે. તો 2 દિવસમાં તેણે લાલ, વાદળી અને ભૂખરા રંગના સ્વેટર વેચ્યા. તો તેણે કેટલા સ્વેટર વેચ્યા? તો પ્રથમ દિવસે વેચાયેલા સ્વેટર, તો એમાં લાલ રંગના 38, વાદળી રંગના 66 અને ભૂખરા રંગના 74 સ્વેટર વેચ્યા. પછી બીજા દિવસે એને વેચાયેલા સ્વેટર, તો બીજા દિવસે કેટલા વેચ્યા? તો કે છે લાલ રંગના 40 વેચ્યા, વાદળી રંગના 23 વેચ્યા અને ભૂખરા રંગના 89 વેચ્યા. તો ઉપરના કોઠા તરફ જુઓ અને નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે, બરાબર? એણે આ 2 દિવસની અંદર આ ત્રણેય રંગના આટલા સ્વેટર વેચ્યા છે, તો એના પરથી આપણે પ્રશ્નોના જવાબ નીચે આપેલા છે તે જોઈશું. તો એમાં જુઓ, પહેલા નંબરનો પ્રશ્ન છે, ચંચળે 2 દિવસમાં ભૂખરા રંગના કેટલા સ્વેટર વેચ્યા? તો ચંચળે 2 દિવસમાં ભૂખરા રંગનો છે અહીંયા આગળ બોક્સ, તો એ બંને ભૂખરા રંગના સ્વેટર વેચ્યા હોય બંનેનો સરવાળો કરીશું, પહેલા દિવસનો અને બીજા દિવસનો. અહીંયા આગળ જોઈશું, પ્રથમ દિવસે વેચાયેલા સ્વેટરમાં ભૂખરા રંગના બોક્સમાં કેટલા છે? પહેલા દિવસે 74, તો આપણે અહીંયા આગળ 74 પ્રથમ દિવસના વેચેલ સ્વેટર વત્તા બીજા દિવસે કેટલા વેચ્યા છે? તો કે છે 89, તો વત્તા 89 અને એની સામે શું વિગત લખવાની? બીજા દિવસે વેચેલા સ્વેટર, બરાબર? અહીંયા આગળ બીજા દિવસે વેચેલ સ્વેટર. હવે ચાલો બંનેનો સરવાળો કરીશું, તો 4 વત્તા 9, 4 વત્તા 9 એટલે 4 પછી બીજા 9 ગણવાના, બરાબર? તો 4 પછી આપણે 9 ક્યાં આવે? અહીંયા આગળ આવે, આ એ 3 આ 3 આ અને 3 આ, બરાબર? આ આંગળીના આ બધા જ વેઢા આપણે ગણી નાખીશું 9 સુધી. 4 પછી ગણતરી કરીશું, 4 પછી 5 6 7 8 9 10 11 12 13, તો 13નો તગડો મૂકીશું, વધી પડી 1 બાજુમાં. હવે 7માં 1 ઉમેરીએ તો 8 અને 8માં બીજા 8 ઉમેરીએ તો કેટલા થાય? 16, બરાબર? 8 ને 8 16, તો કેટલા જવાબ આવશે અહીંયા આગળ નીચે જુઓ, 163. એટલે ચંચળે 2 દિવસમાં ભૂખરા રંગના કેટલા સ્વેટર વેચ્યા? તો કે છે 163. અહીંયા સામે લખવાનું 2 દિવસમાં વેચેલ સ્વેટર, અને નીચે લખવાનું માટે ચંચળે 2 દિવસમાં ભૂખરા રંગના 163 કુલ સ્વેટર બનાવ્યા અથવા તો વેચ્યા. ચાલો એના પછીનો બીજા નંબરનો સવાલ આપણે છે તે જોઈશું. તો ચાલો રકમ વાંચીએ આપણે પહેલા.
બે દિવસમાં તેણે વાદળી સ્વેટર કરતાં લાલ સ્વેટર વધારે વેચ્યા, તો આપણને કઈ રીતના ખબર પડશે કે વાદળી વધારે વેચ્યા છે કે લાલ વધારે? તો આપણે લાલ અને વાદળી બંને, એ બંનેના સ્વેટર પહેલાં જોઈ લેવાના કે પહેલા દિવસે કેટલા બનાવ્યા, પછી બીજા દિવસે, બરાબર? પહેલાં તો આપણે એ બંનેનો સરવાળો કરીશું કે પ્રથમ દિવસનો અને બીજા દિવસનો. તો ચાલો આપણે પહેલાં વાદળી રંગના સ્વેટરનો સરવાળો બંને દિવસનો કરીશું. પ્રથમ દિવસે વેચેલ સ્વેટર કયા? વાદળી રંગના. તો વાદળી રંગના પ્રથમ દિવસે 66 બનાવ્યા હતા અને વેચ્યા હતા, વત્તા બીજા દિવસે 23 સ્વેટર વેચ્યા હતા. તો આપણે બંનેનો સરવાળો કરીશું. તો અહીંયા આગળ 6 વત્તા 3, 6 પછી 7, 8 અને 9, બરાબર? તો અહીંયા આગળ 9 લખી દઈશું. ત્યાર પછી 6 અને 2 બંનેનો સરવાળો કેટલો આવશે? 8. તો અહીંયા આગળ 8 લખી દીધા આપણે. તો વાદળી રંગના પ્રથમ અને બીજા દિવસના વેચેલ સ્વેટર કેટલા છે? તો કહેશે 89, બરાબર? પ્રથમ દિવસ અને બીજા દિવસે વેચેલા વાદળી રંગના સ્વેટર. હવે કે છે બીજા દિવસે વેચેલ લાલ રંગના સ્વેટર. તો પ્રથમ દિવસે 38 અને બીજા દિવસે 40, બંનેનો સરવાળો આપણે કરી દેવાનો છે. તો 38 વત્તા 40, ચાલો સરવાળો કરીશું. 8ની નીચે 0 છે એટલે 8 ના 8, અને 3માં 4 ઉમેરીએ તો કેટલા આવે? 7. 3 પછી આપણે બીજા 4 લીટા પાડો, 3 પછી 4, 5, 6 અને 7, બરાબર? આવી ગયો 7 જવાબ. તો બીજા દિવસે લાલ રંગના કેટલા વેચ્યા? પહેલાં બંને દિવસના 78. હવે આપણે તફાવત શોધવાનો છે. તફાવત એટલે કે બાદબાકી, કયા રંગના સ્વેટર વધારે વેચ્યા છે. તો તફાવત કરવા શોધવા માટે આપણે ચંચળે બીજા દિવસે લાલ રંગના 78 વેચ્યા અને વાદળી રંગના 89. હવે આ બેમાંથી કઈ રકમ મોટી છે? તો કહેશે વાદળી રંગની, બરાબર? વાદળી રંગના સ્વેટરની સંખ્યા વધારે છે એટલે આપણે પહેલાં લખીશું, ઓછા લાલ રંગના 78 છે એટલે એની નીચે લખીશું. એ 89 ઓછા 78, અહીંયા આગળ તમારે લખવું હોય તો અહીંયા આગળ સામે વાદળી લખવાનું અને નીચે લાલ રંગના, બરાબર? વાદળીમાંથી લાલ બાદ કરીએ એટલે આપણને કેટલો જવાબ મળ્યો? 11. તો 89 ઓછા 78, 9માંથી 8 બાદ કરીએ તો 1, 8માંથી 7 બાદ કરીએ તો 1, બરાબર? એટલે 11 સ્વેટર વધારે વેચ્યા. કયા રંગના? વાદળી રંગના. તો આપણે નીચે લખવાનું, માટે વાદળી રંગના સ્વેટર વધારે વેચ્યા હશે અને કેટલા? તો કહેશે 11, બરાબર? ચાલો આ રીતનો દાખલો ગણવાનો. એના પછી ત્રીજા નંબરનો છે પ્રશ્ન કે પ્રથમ દિવસે તેણે લાલ અને ભૂખરા રંગના કુલ કેટલા સ્વેટર વેચ્યા? તે 120થી વધારે છે કે 120થી ઓછા છે? તો પ્રથમ દિવસે લાલ રંગના કેટલા હતા? 38 વત્તા 74 ભૂખરા રંગના. તો કુલ એને કેટલા સ્વેટર વેચ્યા? 112. આપણે 38 અને 74નો સરવાળો કરીએ તો 8 ને 4 કેટલા થાય? 12. 12નો બગડો, 8માં 4 ઉમેરીએ તો કેટલા થાય? 12 થાય. જો 8 પછી બીજા 4 લીટા પાડો, 8 પછી 9, 10, 11 અને 12, બરાબર? તો 12નો બગડો વધી પડી 1. 3 ને 1, 4. 4માં આપણે 7 ઉમેરીએ તો કેટલા થાય? 4 પછી બીજા 7 લીટા પાડો, 4 પછી 5, 6, 7, 8, 9, 10 અને 11, બરાબર? તો અહીંયા આગળ 11 એટલે કુલ કેટલો જવાબ થશે? 112. તો લાલ અને ભૂખરા રંગના કુલ 112 સ્વેટર વેચ્યા. તો કહેશે તે 120થી વધારે છે કે 120થી ઓછા છે? તો અહીંયા આગળ 112 એ 120થી કેવા છે? ઓછા છે, બરાબર? એટલે 120થી ઓછા વેચેલા છે. એટલે આપણે અહીંયા આગળ લખવાનું, પ્રથમ દિવસે બંને રંગના કુલ સ્વેટર 112 વેચ્યા જે 120થી ઓછા છે. એટલે અહીંયા આગળ તમારી ચોપડીમાં આ રીતનું આપેલું છે, 120થી વધારે ને 120થી ઓછા. તો 120થી ઓછા બાજુનું જે બોક્સ છે એ બાજુ સાચાની નિશાની તમારે કરવાની છે. ચાલો એના પછી ચોથા નંબરનો પ્રશ્ન છે, બીજા દિવસે તેણે કુલ કેટલા સ્વેટર વેચ્યા? 140થી વધારે કે 140થી ઓછા? તો હવે કહેશે બીજા દિવસના આપણે સ્વેટરનો સરવાળો કરવાનો છે, લાલ વાદળી અને ભૂખરા રંગનો. જેટલા જેટલા બીજા દિવસના હોય, 3 3 ખાના, 3 3 રંગના, એનો સરવાળો કરી દઈએ.
तो 40 लाल रंगना वत्ता 23 वादळी रंगना वत्ता 89 भूखरा रंग। चलो आपणे ત્રણેયનો સરવાળો કરીશું તો અહીંયા આગળ 0 છે, 3 છે અને 9 છે, તો 0નો તો આપણે કોઈ ગણતરી ના કરવાની હોય એટલે 3ની અંદર 9 ઉમેરવાના છે, બરાબર? 9 પછી આપણે એમાં 3 બીજા ઉમેરીએ, 9 પછી 10, 11 અને 12। હંમેશા યાદ રાખવાનું કે જે ઓછા લીટા પાડવા પડે એ રકમ પછી લેવાની, એટલે 9 પછી આપણે 3 લીટા ગણીએ એટલે 10, 11 અને 12, તો 12નો બગડો વધી પડી 1 બાજુમાં મૂકવાની, તો બાજુમાં 4 છે તો 4ની ઉપર આપણે 1 વધી મૂકી દીધી એટલે 4માં 1 ઉમેરીએ તો 5, 5 પછી 6 અને 7, બરાબર? 5 પછી 2 લીટા છે ને એટલે 6 અને 7, બરાબર? પછી આપણે 7ની અંદર બીજા 8 લીટા ઉમેરીએ તો અહીંયા આગળ આપણે આ બીજા 8 લીટા પાડીશું, 1 2 3 4 5 6 7 અને 8, તો અહીંયા 7 હતા અને બીજા 8, 7 પછી 8, 9, 10, 11, 12, 13, 14 અને 15, તો અહીંયા આગળ શું જવાબ લખવાનું? 15, બરાબર? તો કુલ કેટલી રકમ થઈ અહીંયા આગળ? 152, એટલે કુલ બીજા દિવસે ત્રણે ત્રણ રંગના કેટલા સ્વેટર વેચ્યા? 152, માટે બીજા દિવસે કુલ 152 સ્વેટર વેચ્યા જે 140થી વધારે છે, એટલે આપણે શું લખવાનું? 140 વાળી બાજુમાં જે બોક્સ છે ત્યાં આગળ સાચાની નિશાની કરવાની। ખ્યાલ આવી ગયો બાળકો? ત્રણેય રંગના સ્વેટરનો સરવાળો કરી દેવાનો અને જોવાનું કે 152 એ 140થી વધારે છે કે ઓછા। વધારે હોય તો વધારે વાળા ખાનામાં સાચું કરવાનું, ઓછા હોય તો ઓછા વાળા ખાનામાં સાચું કરવાનું, બરાબર? ચાલો એના પછી 5માં નંબરનો દાખલો આપણે પ્રશ્ન છે તે જોઈએ। તો આમાં તમારી પાસે પાઠ્યપુસ્તક છે ને? હા, તેમાં આ 4 પ્રશ્ન પછી પેજ નંબર 88 ઉપર 5માં નંબરનું આપેલું છે એક તમને વિકલ્પ, સંગીતા સાચી છે, બરાબર? તો એમાં પણ પ્રશ્નોના જવાબ છે। હવે એ પ્રશ્નના જવાબ એણે આપેલા છે તો એ જવાબ એને સાચા આપ્યા છે કે ખોટા આપ્યા છે તે આપણે જોવાનું છે। તો ચાલો અહીંયા આગળ તમને અમુક વસ્તુની, કરિયાણાની દુકાન છે અને એમાં અમુક વસ્તુના ભાવ લખેલા છે, એ ભાવ પરથી આપણે એને જવાબ આપેલા છે તે જોવાનું છે કે સાચા છે કે ખોટા છે, બરાબર? તો ચાલો, સંગીતા તેના દાદા સાથે બજારમાં ગઈ છે તો અહીંયા આગળ તેલનો ભાવ 70 રૂપિયે કિલો, બિસ્કીટ 25 રૂપિયાનું પેકેટ અને ઘીનો ભાવ 127 રૂપિયે કિલો છે। ત્યાર પછી ચોખાને અહીંયા આગળ ગુણ આપી છે, 10-10 કિલોને કિલોગ્રામના બાંધેલા છે, તો 10 કિલોગ્રામના કેટલા છે? 150 રૂપિયા। હવે નીચે અહીંયા આગળ પ્રશ્નોના જવાબ આપેલા છે, બરાબર? તો તેણે કિંમત તરફ જોયું અને તેના દાદાને કહ્યું। તો ચાલો આપણે પહેલું જોઈએ, બિસ્કીટ કરતાં ઘી 102 રૂપિયા વધારે મોંઘું છે, તો ઘી તો મોંઘું જ છે પણ કેટલા રૂપિયા વધારે મોંઘું છે? તો કે છે 102 રૂપિયા। હવે આ સાચું છે કે ખોટું છે તે જાણવા માટે આપણે દાખલાની ગણતરી કરીશું, તો એના માટે આપણે બિસ્કીટ અને ઘીની કિંમત મૂકીશું પહેલાં। અહીંયા આગળ જુઓ, બિસ્કીટ કરતાં ઘી 102 રૂપિયા વધારે મોંઘું છે, તો અહીંયા આગળ 127 આપણે ઘીની કિંમત લખીશું, ઓછા 25 રૂપિયા બિસ્કીટની કિંમત, બરાબર? એટલે હવે બંનેની આપણે બાદબાકી કરીશું તો 7માંથી 5 બાદ કરીએ તો કેટલા વધે? 2 વધે, બરાબર? અહીંયા આગળ 7 લીટા છે, 1 2 3 4 5 6 અને 7, તેમાંથી આપણે 5 કાઢી નાખીએ, 1 2 3 4 અને 5, કેટલા વધ્યા? તો કે છે 2, બરાબર? જવાબ આવ્યો 2। હવે 2માંથી 2 જઈ તો 0, બરાબર? 2 લીટા છે ને 2 કાઢી નાખો તો કશું ના વધે, અહીંયા આગળ 0 લખવાનો ને 1ની નીચે કશું જ નથી એટલે આપણે અહીંયા આગળ 0 લખી દઈશું એટલે 1ના 1 જ વધશે, તો શું જવાબ આવ્યો? 102, બરાબર? એટલે આ સંગીતાએ જવાબ આપ્યો તો એ સાચો છે, તો કે છે હા, તો આપણે સાચાની નિશાની કરી દઈશું, બરાબર? ચાલો એના પછી બીજા નંબરનો સવાલ છે, તેલ અને ઘી બંનેની ભેગી કિંમત 200 રૂપિયા કરતાં વધારે છે, હવે એને
તેલ અને ઘીનો સરવાળો મૂકેલો છે કે તેલ અને ઘીની બંનેની કિંમત ભેગી કરતાં કેટલી 200 રૂપિયા કરતાં વધારે છે. ચાલો તો અહીંયા આગળ તેલની કિંમત મૂકીશું આપણે. 170 રૂપિયા તેલની કિંમત વત્તા 127 રૂપિયા ઘીની કિંમત, બરાબર, બંનેની ભેગી છે એટલે આપણે સરવાળાની નિશાની કરીશું. તો સરવાળો આપણે કરીએ, 70 વત્તા 127, ઉપર 0 છે નીચે 7 છે એટલે 7 ના 7. હવે 7 માં 2 ઉમેરીએ તો કેટલા આવે, 7 પછી 8 અને 9 અને અહીંયા આગળ 1 ના 1, બરાબર. તો કેટલી રકમ બની, 197, બરાબર. તેલ અને ઘીની બંનેની ભેગી કિંમત કેટલી થઈ, 197. અને અહીંયા આગળ શું કીધું છે, 200 રૂપિયા કરતાં વધારે છે. તો આ સાચું છે ના, એટલે આપણે ખોટાની નિશાની બોક્સમાં કરવાની છે, બરાબર. તો અહીંયા આગળ નીચે લખવાનું કે માટે રૂપિયા 197 બંનેની ભેગી કિંમત થઈ જે 200 રૂપિયા કરતાં ઓછા છે. ચાલો હવે આપણે ત્રીજા પ્રશ્નનો જવાબ આપવાનો છે. તો અહીંયા આગળ આપણે રકમ જોઈશું, ઘી અને 10 કિલો ચોખાની કુલ કિંમત 300 રૂપિયા કરતાં ઓછી છે. તો આ વિધાન સાચું છે કે ખોટું છે, તો સાચું છે. તો કઈ રીતના સાચું છે, ચાલો આપણે નીચે દાખલો ગણી અને જવાબ મેળવીએ. તો 10 કિલો, પહેલાં તો આપણે ઘીની કિંમત 127 રૂપિયા ઘીની કિંમત લખી, વત્તા કુલ કિંમત કીધું છે એટલે આપણે સરવાળા નિશાની કરીશું, વત્તા 150 રૂપિયા 10 કિલોગ્રામ ચોખાની કિંમત મૂકી. હવે બંનેનો સરવાળો કરીશું તો 127 વત્તા 150, 7 ની નીચે 0 છે એટલે 7 ના 7, પાછા 2 વત્તા 5, 2 ની અંદર 5 ઉમેરીએ તો કેટલા આવે, 7, બરાબર. 2 છે આપણી પાસે, બીજા 5, પછી 2 પછી 3 4 5 6 અને 7, બરાબર, આવી ગયા 7. 1 ને 1 2, તો કુલ રકમ કેટલી બની આપણી, 277 રૂપિયા, બરાબર, જે અહીંયા આગળ 300 રૂપિયા કરતાં ઓછી છે એટલે આ વિધાન કેવું થશે, સાચું છે, બરાબર. તો અહીંયા આગળ નીચે લખવાનું, માટે રૂપિયા 277 જે 300 રૂપિયા કરતાં ઓછા છે, બરાબર. ચાલો હવે ચોથા નંબરનો પ્રશ્ન છે કે તેલની કિંમત બિસ્કિટના પડીકા કરતાં 40 રૂપિયા વધારે છે. તો આ વિધાન સાચું છે કે ખોટું છે, તો આપણે ગણતરી કરીશું તો આપણને ખ્યાલ આવશે કે તે સાચું છે કે ખોટું છે, 40 રૂપિયા કરતાં વધારે છે કે 40 રૂપિયા કરતાં ઓછું છે. તો એના માટે આપણે પહેલાં તો તેલની કિંમત લખવાની છે કે 70 રૂપિયા તેલની કિંમત ઓછા, બંનેનો તફાવત શોધવાનો હોય તો બાદબાકી કરવાનું, બરાબર, ઓછા 25 રૂપિયા બિસ્કિટના પેકેટની કિંમત. તો અહીંયા આગળ 70માંથી આપણે 25 બાદ કરવાના છે, બરાબર. તો 70 ઓછા 25, તો અહીંયા આગળ 0માંથી 5 જશે ના જાય, તો શું કરવાનું, બાજુમાંથી 10 કો લેવાનો છે. બાજુમાં એટલે કે 7 પાસેથી 10 કો લેતા તેની ઉપર 1 ઘટાડતા કેટલા આવે, 6 આવે અને 0ની ઉપર 10 આવે, બરાબર. તો 10માંથી 5 બાદ કરીએ તો 5 અને 6માંથી 2 બાદ કરીએ તો 4, બરાબર. 10 હોય આપણી પાસે એમાંથી 5 કાઢી નાખીએ તો 5 વધે, 6 હોય અને એમાંથી આપણે 2 કાઢી નાખીએ તો 4 વધે, એટલે બાકી રહેલી કિંમત કેટલી આવી, 45 રૂપિયા, જે 40 રૂપિયા કરતાં વધારે છે એટલે આ વિધાન કેવું થશે, સાચું થશે, બરાબર. ચાલો તો અહીંયા આગળ આપણે જે આ સાચા ખોટા હતા, સંગીતા સાચું કહે છે કે ખોટું કહે છે એના પ્રશ્નોના જવાબ આપણે જોઈ લીધા. ત્યાર પછી પેજ નંબર 89 ઉપર વાર્તા પ્રશ્નો છે, બરાબર. વિગત આપી હોય એના ઉપરથી આપણે પ્રશ્ન બનાવવાનો છે. શું છે, વિગત આપી હોય એના ઉપરથી આપણે પ્રશ્ન બનાવવાનો છે. તો ચાલો આપણે પ્રશ્ન જોઈએ. નિશા અને સોનુ વાર્તા પ્રશ્નો બનાવતા હતા. નિશાએ કહ્યું, વર્ગમાં 13 છોકરા અને 14 છોકરી છે. તો સોનુ, તું આ પ્રશ્ન આના પરથી પ્રશ્ન બનાવી લે. આપણને સાચું એકદમ સાદું વિધાન આપેલું હોય, સાદું વાક્ય આપ્યું હોય ને એના પરથી આપણે પ્રશ્ન બનાવવાનો છે, બરાબર. અત્યાર સુધી પ્રશ્ન આપેલો હોય ને એના આપણે જવાબ આપતા હતા, હવે આ જવાબ આપેલો છે ને એના પરથી આપણે પ્રશ્ન બનાવવાનો છે. તો સોનુએ જુઓ નીચે શું પ્રશ્ન બનાવ્યો,
કે વર્ગમાં 13 છોકરા અને 14 છોકરીઓ છે તો બંને મળીને કેટલા વિદ્યાર્થીઓ થાય? બરાબર, આ પીળા રંગનું બોક્સ આપ્યું છે તેને જવાબ મેળવેલો છે, એટલે કે પ્રશ્ન બનાવી દીધેલો છે. તો તમારે પણ નીચે વિગતો આપી છે એના પરથી પ્રશ્ન બનાવવાનો છે. તો ચાલો આપણે જોઈએ પહેલા નંબરનો પ્રશ્ન. અને તમારે સાથે સાથે તમારા પાઠ્યપુસ્તકમાં જે પીળા રંગની ખાલી જગ્યા આપેલી છે તેમાં આ પ્રશ્ન લખતું રહેવાનું છે. બરાબર, ચાલો તો પહેલો નંબર જોઈએ. એક નંબર, 36 પુરુષો અને 52 સ્ત્રીઓ તેમના વારા માટે રાહ જોઈ રહી છે. તમારી પાસે ચોપડી છે તો એમાં તમને આ ચિત્ર દેખાતું હશે. શેના માટે વારો જોઈ રહી છે? તો મતદાન માટે. બરાબર, વોટિંગ કરવા માટે ગયા છે અને એમાં 36 પુરુષો અને 52 સ્ત્રીઓ તેમના વારા માટેની રાહ જોઈ રહ્યા છે. તો આના માટે આપણે પ્રશ્ન કઈ રીતનો બનાવીશું? તો જુઓ, બધા લાઈનમાં ઊભા છે. બરાબર, એટલે આપણે લખવાનું કે હરોળ, હરોળ એટલે પણ લાઈન થાય. હરોળમાં ઊભેલ કેટલા પુરુષો અને કેટલી સ્ત્રીઓ પોતાના વારા માટે રાહ જુએ છે? કુલ કેટલા સભ્યો હશે? બરાબર, તો કઈ રીતનો સવાલ બનશે? તમારે લખવાનું કે હરોળમાં ઊભેલા કેટલા પુરુષો અને કેટલી સ્ત્રીઓ પોતાના વારા માટે રાહ જુએ છે? કુલ કેટલા સભ્યો હશે મતદાન માટે? બરાબર, આ રીતનું પીળા રંગની જે ખાલી જગ્યા આપેલી છે તમારે આ સવાલ એમાં ઉતારી દેવાનો છે. બરાબર, ચાલો તો હવે એના પછીનો બીજા નંબરનો સવાલ આપણે બનાવીએ. તો જુઓ અહીંયા આગળ બીજા નંબરનો સવાલ. આપણી પાસે બપોરના ભોજન માટે 20 મિનિટ અને રમત માટે 15 મિનિટ છે. બરાબર, બપોરના ભોજન માટે 20 મિનિટ છે અને રમત માટે 15 મિનિટ છે. તો એના પરથી આપણે સવાલ બનાવીશું કે રિસેસ દરમિયાન બાળકો બપોરના ભોજન અને રમત માટે કેટલો સમય લે છે? ખબર પડી બાળકો કઈ રીતનો પ્રશ્ન બનાવવાનો છે? આપણને જવાબ આપી દીધેલો છે કે 20 મિનિટ અને 15 મિનિટ રમત માટે અને ભોજન માટે. તો એના પરથી શું સવાલ? બે જાતના સવાલ આપણે લખવાનો, કે રમતનો અને એક ભોજનનો. તો રિસેસ દરમિયાન બાળકો બપોરના ભોજન અને રમત માટે કેટલો સમય લે છે? બરાબર, આ રીતનો સવાલ બનશે અને તમારે લખી પણ દેવાનો છે. તો ચાલો બાળમિત્રો હવે એના પછીનો આગળનો સવાલ બનાવીશું આપણે. તો એના માટે આપણે પહેલાં વિગત વાંચીશું. તો જુઓ ત્રીજા નંબરની વિગત. પોસ્ટ ઓફિસ સાહિતના ઘરથી 1 કિલોમીટર દૂર અને તેની શાળાથી 2 કિલોમીટર દૂર આવેલી છે. બરાબર, પોસ્ટ ઓફિસ છે તે સાહિતના ઘરથી 1 કિલોમીટર દૂર અને શાળા 2 કિલોમીટર છે. તો આના પરથી આપણે નીચે સવાલ બનાવીશું. જુઓ કે જો પોસ્ટ ઓફિસ સાહિતના ઘરથી 1 કિલોમીટર અને શાળાથી 2 કિલોમીટર દૂર હોય તો સાહિતના ઘરથી શાળા કેટલે દૂર હશે? બરાબર, અથવા છે. જુઓ ફરીથી આ સવાલ બોલું છું, શાંતિથી લખતા રહેજો. જો પોસ્ટ ઓફિસ સાહિતના ઘરથી 1 કિલોમીટર અને શાળાથી 2 કિલોમીટર દૂર હોય તો સાહિતના ઘરથી શાળા કેટલી દૂર હશે? આપણે શાળા કેટલી દૂર છે તે પ્રશ્ન બનાવવાનો છે. તો પોસ્ટ ઓફિસ 1 કિલોમીટર અને શાળા 2 કિલોમીટર દૂર છે, તો કુલ શાળાથી ઘરનું અંતર કેટલું હશે અથવા તો દૂર હશે? બરાબર, આ રીતનો સવાલ તમારે લખી દેવાનો છે. ચાલો એના પછી ચોથા નંબરનો સવાલ જોઈએ આપણે. તો એમાં જોઈએ વિગત. બંટીએ 27 પુસ્તકો વાંચ્યા છે અને બબલીએ 34 પુસ્તકો વાંચ્યા છે. બરાબર, બંટી અને બબલી, તો બંટીએ 27 અને બબલીએ 34. તો એના પરથી આપણે પ્રશ્ન બનાવવાનો છે કે એક પુસ્તકાલયમાંથી બંટીએ 27 પુસ્તકો અને બબલીએ 34 પુસ્તકો વાંચ્યા, તો બંને મળીને કુલ કેટલા પુસ્તકો વાંચ્યા? બરાબર, આ રીતનો સવાલ તમારે બનાવવાનો છે. જુઓ ફરીથી સવાલ વાંચું છું એટલે તમને લખવામાં સરળતા પડે. એક પુસ્તકાલયમાંથી બંટીએ 27 પુસ્તકો અને બબલીએ 34 પુસ્તકો વાંચ્યા, તો બંનેએ મળીને
કુલ કેટલા પુસ્તકો વાંચ્યા હશે, બરાબર? આ રીતનું તમારે તમારી ચોપડીમાં વિગત ઉપરથી પ્રશ્ન જે ખાલી જગ્યા લખવા માટે આપી છે એમાં એ પ્રશ્ન લખી દેવાનો છે. ચાલો એના પછી બીજી એક બાદબાકી આવે છે, બરાબર? ચાલો તો આ બાદબાકી કઈ રીતની છે આપણે જોઈએ. આ પણ એકદમ સહેલી જ બાદબાકી છે. તો જુઓ, બાદબાકી કરો. ડોલીએ 4 ડઝન એટલે કે 48 નંગ, 1 ડઝન બરાબર કેટલા થાય? તો 1 ડઝન બરાબર 12 નંગ, બરાબર? 12 નંગ એટલે કે 12 વસ્તુ, 12 કેળા. તો ડોલીએ 4 ડઝન એટલે કે 48, 12 ચોકુ 48, બરાબર? 1 ડઝન બરાબર 12 થાય, તો 12 × 4 કરીએ આપણે એટલે 48 નંગ કેળા થશે, બરાબર? તો અને તેના દરેક મિત્રને 1 કેળું આપ્યું. ડોલીએ 4 ડઝન એટલે કે 48 નંગ કેળા ખરીદ્યા અને તેના દરેક મિત્રને 1 કેળું આપ્યું અને 13 કેળા વધ્યા, તો કેટલા મિત્રને કેળા મળ્યા હશે, બરાબર? જો આનો જવાબ આપણે નીચેથી જોઈએ. તમે જાણો છો કે 13થી આગળ ગણવાથી આ ઉત્તર મેળવી શકાય છે અને 10ના કૂદકાઓથી ગણવાનું વધારે સહેલું થશે. આ પ્રશ્નો હલ કરવા માટે પાન નંબર 29 પર આવેલા કિટ્ટુના ઘરનો ઉપયોગ પણ તમે કરી શકો છો, બરાબર? આગળ તમારે આવી ગયું હતું એ પરથી કિટ્ટુના ઘર પ્રમ જે રીતના 10 10ની ગણતરી કરતા હતા એ રીતે પણ તમે કરી શકો છો. અથવા તો 48 ઓછા 13, બરાબર? 48 કેળા હતા અને 13 મિત્રો હતા એના, તો 48માંથી 13 બાદ કરીએ તો એને 35 જવાબ મળ્યો હતો. ચાલો તો એમાં અહીંયા આગળ 13 થી 10 10ની ગણતરી કરીને બતાવી છે. 13 થી 10 13માં 10 ઉમેરે તો 23 થાય, 23માં 10 ઉમેરે 33, 33માં 10 ઉમેરે 43 અને 43 આપણે 48 સુધી જવાનું છે, બરાબર? એટલે 43 પછી 44 45 46 47 ને 48 એટલે 5 લીટા થશે 48 સુધી પહોંચવા માટે. તો આપણે અહીંયા આગળ કેટલી વખત 10 10 આવ્યા? 2 વખત, બરાબર? અહીંયા આગળ એક આ 10 અને આ 10, 3 10 થયા અને વત્તા 5 35 એટલે 48 ઓછા 13 બરાબર 35. તો ચાલો આપણે જોઈએ એક નંબરનો દાખલો. એમાં જુઓ 56 ઓછા 37 બરાબર બોક્સની અંદર પ્રશ્નચિહ્ન આપેલું છે, બરાબર? તો એમાં કઈ રીતના ગણતરી કરી છે તો આપણે પાછળના એટલે કે નાની રકમથી જોઈશું. 37માં 10 ઉમેર્યા તો 47, 47માં બીજા 10 ઉમેરવાના તો કેટલા થાય? 57 થાય. પણ આપણે તો 56 સુધી જ જવાનું છે એટલે 1 પાછું આવવાનું છે એટલે કે 1 બાદ કરવાનો છે, એટલે કેટલા થશે? 56 ઓછા 37 બરાબર 19. અહીંયા આગળ 10 10ની ગણતરી કરીએ એટલે 20 થાય. 47એ 10 અને 57એ 10 એટલે 20 થયા. 20માંથી 1 આપણે ડગલું પાછું આવવાનું છે, 56 છે એટલે, એટલે 20માંથી 1 બાદ કરતા 19 જવાબ આવે છે, બરાબર? ચાલો એના પછી બીજા નંબરનો દાખલો જુઓ. 60 ઓછા 45 બરાબર કેટલા? તો અહીંયા 45 વત્તા 10 એટલે કેટલા થાય? 5 5ની ગણતરી કરીએ તો 45માં 10 ઉમેરીએ તો 55, 55થી આપણે બીજા 10 કરીએ તો કેટલા થાય? 65 થાય. તો અહીંયા આગળ આપણે 65 ના કરતાં અહીંયા શું કર્યું છે? 45માં ફક્ત 5 જ ઉમેરે છે એટલે 50 અને 50માં 10 ઉમેરે એટલે 60, બરાબર? તો અહીંયા 60 ઓછા 45 બરાબર 15, 10 વત્તા 5, ફક્ત 5 જ ઉમેરેલા છે. ચાલો એના પછી ત્રીજા નંબરનો દાખલો જોઈએ. 80 ઓછા 59 બરાબર? તો અહીંયા 59માં આપણે 1 ઉમેરી દઈએ એટલે 60 થઈ ગયા. 60માં 10 ઉમેરીએ 70 અને 70માં 10 ઉમેરીએ તો 80, 10 વત્તા 10 વત્તા 1 બરાબર 21, બરાબર? બાળકો આમાં તમને ખ્યાલ ના આવતો હોય તો આપણે બીજી એક પણ રીત અહીંયા આગળ મેં કરેલી છે. તો એમાં જુઓ ચોથા નંબરના દાખલામાં 85 ઓછા 63 બરાબર? તો આપણે પહેલાં 85 ઓછા 63 પ્રશ્નચિહ્ન શોધવાનો છે. તો અહીંયા આગળ 63 છે ને, તો 63માં આપણે 10 ઉમેરીએ તો 73 થયા, 73માં 10 ઉમેરીએ તો 83 થયા, બરાબર? હવે 83
આપણે ક્યાં સુધી જવાનું છે? 85 સુધી. તો 83 થી ગણતરી કરવાની, 85 આવે ત્યાં સુધી. 83 પછી 84 અને 85 કેટલા આવ્યા? ફક્ત બે જ. તો 83 + 2 બરાબર 85, બરાબર. હવે કે છે આટલાનો આપણે સરવાળો કરી દઈએ તો આપણને ખ્યાલ આવી જાય કેટલો જવાબ આવ્યો. તો 0 + 0 + 2, 2 ના 2 અને 1 ને 1, 2 થઈ ગયો 22 જવાબ. તો અહીંયા લખી દેવાનો 22, બરાબર. આ રીતે ગણશો તો તમને દાખલો સરળ પડશે. ચાલો એના પછી 5મા નંબરનો જોઈએ આપણે. 84 - 69, તો હવે શું કરશો? 69 + 10 તો 79 થાય, બરાબર. હવે 79 + 10 તો 89. હવે આ તો 84 કરતાં વધી ગયા, તો શું કરવાનું? બાદબાકી કરી દેવાની. પહેલાં આપણે ઉમેરતા હતા, આ બાદ કરવાના. તો 89માં આપણે 84 પછી ગણવાનું. 84 પછી 85, 86, 87, 88 ને 89, 5 લીટા થયા. તો અહીંયા 89 - 5 કરવાનું. જો ઉમેરવાનું હોય તો સરવાળાની નિશાની, અને બાદ કરવાની તો બાદબાકીની નિશાની, બરાબર. તો હવે આ શું કરવાનું? 10 + 10 = 20 થયા, અને 20માંથી 5 બાદ કરતાં આપણને કેટલો જવાબ મળે? 15. 10 + 10 કેટલા થયા? તો કે છે 20, અને 20માંથી 5 બાદ કરતાં આપણને જવાબ 15 મળે છે, બરાબર. તો બાળમિત્રો, આપણે આજનો અભ્યાસ અહીંયા આગળ પૂર્ણ કરીએ છીએ. ત્યાર પછીના જે 6, 7, 8, 9 દાખલા છે, બરાબર, એ આપણે પછી ગણાવીશું આગળના ભાગમાં. ત્યાં સુધી અત્યાર સુધીનું જે આ દાખલા ગણતરી માટે આપેલા છે પ્રશ્નના જવાબ ને બધું જે આજનું કરાવ્યું છે એ તમારે ગણિતની નોટબુકમાં આગળનું જો બાકી હોય તો એ પણ ઉતારી લેજો, અને આજનું હોમવર્ક પણ કરી દેજો. ક્યાંથી લખવાનું છે જુઓ, જે ચોપડામાં આપ્યું હતું ને દાખલા ગણાયા હતા એ બધા જ દાખલા તમારે ગણી લેવાના છે. 5 નંબર 87, 88 અને 89, 90, 91 સુધીના દાખલા તમારે ગણતરીમાં લઈ લેવાના છે, બરાબર. ત્યાર પછીનો જે બાકીનો અભ્યાસ છે આપણે આગળના ભાગમાં ફરી જોઈ લઈશું. ત્યાં સુધી આવજો.